नमस्कार मित्रों, स्वागत है फरी एक बार आप यूट्यूब चैनल नको मरीश नी अंदर। मित्रों आज ना वीडियो नी अंदर आपणे वात करवानी छे खेडूत परिवहन योजना। मित्रों आ योजना नी अंदर खेडूतोने वाहन खरीदवा पर सहाय मळशे, संपूर्ण सरकारी सहाय छे। मित्रों आ खेडूतनी पोर्टल पर उपलब्ध थशे, रुपया 75,000 रुपया लगननी सहाय छे आमां मळवा पात्र थशे। मित्रों अगाउ पण एक अमे वीडियो छे बनावेलो छे गोडाउन माटेनो वीडियो, ए न जोयो तो ऊपर आई बटननी अंदर लिंक मळशे, त्यांथी छे तमे खास करीने आवा योजनाना वीडियो छे तमे जोई शको छो। अने आपणी चेनलना माध्यमथी मित्रों तमाम प्रकारनी जे सरकारी योजनाओ आवे छे तेनी माहिती छे सौ प्रथम तमने आपतो रहीश। तो खास करीने आ वीडियोने तमारा मित्रो सुधी शेर करवानुं भूलता नहीं, अने चेनलनी अंदर नवा हो अने रेड बटन जे सब्सक्राइब लखेलुं छे खास करीने एना पर घंटड़ी आवे छे, त्यां सब्सक्राइब उपर क्लिक करी दियो अने घंटड़ीनुं निशान छे त्यां बेल उपर प्रेस करी देशो, एटले आवा नवा वीडियोनी नोटिफिकेशन छे सौ प्रथम तमने मळती रहेशे। तो हवे जोईए खेडूत परिवहन योजना। खेडूतोने मळशे मित्रों वाहन खरीदवा पर सरकारनी सहाय, एटले के किसान परिवहन योजना हेठळ संपूर्ण माहिती मेळवीए। कहेવાય કે 2020-21 ની આ સબસિડી છે, ખાસ કરીને યાદ રાખીએ તો કૃષિ ઉત્પાદન અને પરિવહન માટે મીડિયમ સાઇઝના જે ગુડ્સ અને કેરેજ વાહન આવે છે મિત્રો, ખાસ જે ઠાઠાવાળા વાહનો આવતા હોય છે એના માટેની કહેવાય કે નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના દ્વારા એક સબસિડી બહાર પાડી છે। આ મિત્રો લેટેસ્ટ પરિપત્ર છે, તમે જોઈ શકો છો 26/6/2020 નો આ લેટેસ્ટ પરિપત્ર છે। આની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ છે મિત્રો 50 અંકે રૂપિયા 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે મંજૂરી મળી ગઈ છે। હવે વાત કરીએ તો સહાયની બાબત, આ યોજનાની અંદર સહાય છે કેવી રીતે મળવાપાત્ર થશે, તો આ યોજના હેઠળ કહેવાય કે જે ખાતા દ્વારા જે એમ્પેનલાઇટ કરેલા મીડિયમ સાઇઝના જે ગુડ્સ અને કેરેજ વાહન આવશે, ખાસ કરીને 4 પૈડાવાળા અને જે 600 કિલોગ્રામથી લઈને 1500 કિલોગ્રામ સુધીનો ભાર વાહનની ક્ષમતા ધરાવતા હોય એવા વાહનો ખરીદવા માટે, જો અહીંથી યાદ રાખજો, નાના શ્રીમંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ છે એના 35% રૂપિયા, એટલે કે તમામ ખેડૂતો છે એમાં નાના આવી જશે, શ્રીમંત આવી જશે, મહિલા આવી જશે, અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 35% સહાય, એટલે કે રૂપિયા 75,000 રૂપિયાની સહાય મળશે, જે બેમાંથી ઓછું હશે તે। અને જો સામાન્ય ખેડૂત હશે, જે જનરલ ખેડૂત આવતો હશે, સામાન્ય ખેડૂત, એ લોકોને કેટલી સહાય મળશે, તો એને 25% રૂપિયા સહાય મળશે, એટલે કે જનરલ ખેડૂતોને છે 10% ઓછી મળશે, જે આ ખેડૂતો કરતાં કેટલી મળશે 10% ઓછી, એટલે કે એ રૂપિયોને જે 50,000 રૂપિયાની વાહન ખરીદશે તો એને સહાય છે મળવાપાત્ર થશે, કે ઓલા લોકોને છે જે SC ST વાળા લોકોને એને 75,000 રૂપિયાની સહાય મળશે પાડવાપાત્ર છે, અને આ લોકોને રૂપિયા 50,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર થશે। અને આ જે સંપૂર્ણ સહાય છે મિત્રો એ આ ખેડૂતની પોર્ટલ ઉપર છે, એના ફોર્મ ભરાશે। હવે મિત્રો આ યોજનાની પાત્રતા અને ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ભરાશે એની માહિતી જોઈએ, તો આ યોજનાનો અમલ છે એ રાજ્યના તમામ જિલ્લાઓની અંદર થશે, એટલે કે તમામ જિલ્લાઓની અંદર છે આ યોજનાનો લાભ મળી શકશે। 33-33 જિલ્લાની અંદર તમારે વાહન ખરીદવું હશે તો આ યોજનાનો તમને લાભ મળવાપાત્ર થશે। અને મિત્રો ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ કહેવાય કે 5 વર્ષમાં 1 વખત ખાતા દીઠ 1 વાહન છે ખરીદી શકશે, એટલે કે 5 વર્ષની અંદર તમને એવું થયું કે મારે 3 વાહન ખરીદવા, તો એ ના થઈ શકે। 5 વર્ષની અંદર તમે 1 વાહન છે એ ખરીદવા પર તમને સહાય મળવાપાત્ર થશે। હવે એની અંદર વાત કરીએ તો સંયુક્ત ખાતા ધારકના કિસ્સાઓમાં અરજદાર છે અન્ય ખાતા ધારકનું સંમતિ પત્રક છે રજૂ કરવાનું રહેશે। હવે અમુક વખતે છે સંયુક્ત ખાતું હોય તો સંયુક્ત ખાતાના તમામે જે સંયુક્ત ખાતાદાર હોય એનું સંમતિ પત્રક છે એ આપવું ફરજિયાત છે। વાહન વિભાગને લાગુ પડતા કહેવાય કે જે પ્રવર્તમાન તેમજ જે વખતો વખત થયેલા સુધારા મુજબ તમામ નિયમો અને શરતો અને જે કાયદાનું પાલન છે લાભાર્થીને કરવાનું રહેશે, એટલે કે જે વાહન વ્યવહારને લગતા તમામ નિયમ છે એ પણ પાળવાના રહેશે। વાહન વ્યવહાર વિભાગ દરમિયાન કહેવાય ને કે નક્કી કરેલા વખતો વખત સુધારા મુજબ જે ભારત સ્ટેજ એટલે કે BS સ્ટાન્ડર્ડ નવા વાહનની ખરીદી કરવાની રહેશે। તમને એમ થયું કે હાલને સેકન્ડમાં છે તો એની ખરીદી કરી લઉં, કે રૂપિયા 3 લાખનું છે બરાબર આ સેકન્ડમાં મળે છે તો આની ખરીદી કરી લઉં ને મને આમાં 75ની સહાય મળશે, એવું થશે નહીં, નવું જ વાહન છે ખરીદવાનું રહેશે। આગળ વાત કરીએ વાહન વ્યવહાર દ્વારા નક્કી થયેલા વખતો વખતના સુધારા અને આ યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓ છે। હવે લાભાર્થીઓ છે એ કહેવાય ને કે મળ્યાની તારીખની અંદર 2 વર્ષ સુધી છે એ વાહનની વેચણી કરી ના શકે। હવે જો મિત્રો તમે 2 વર્ષ પહેલાં જો કદાચ વાહન વેચી નાખો તો સરકાર છે તમારી પૂરેપૂરી રકમ છે પછી પરત લઈ લેશે, એટલે ખાસ એ વખતે ધ્યાન દઈએ વેચવાને ટાણે।
અને કૃષિ પેદાશોને વાહન માટે જ છે ઉપયોગ કરવાનો રહેશે. તમને એમ થયું કે હાલને હું પેસેન્જરની અંદર ઉપયોગ કરવા માંડું તો આ વસ્તુ છે અહીંયા થઈ શકશે નહીં. આ યોજનાની અંદર પેસેન્જરના પરિવહન માટે વાહનનો છે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવી શકશે નહીં ને પેસેન્જર પરિવહન માટે ઉપયોગ કરી શકશે નહીં. ખેડૂતો છે મિત્રો, આઈ ખેડૂતની પોર્ટલ ઉપર છે હાર્ડ કોપીની અંદર અરજી મંજૂર અથવા કહેવાય કે જે મંજૂર થઈ ગયા બાદ ખેતી અધિકારી જે જિલ્લા પંચાયત કચેરીની અંદર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ છે ખેતી અધિકારીઓ છે સંબંધિત તાલુકાની અમલીકરણ કરશે અને પેટા વિભાગ પાસેથી છે એ સામાન્ય હેતુ માટેની આ યોજનાની મંજૂરી મળશે એટલે તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. તો આ પ્રકારની પાત્રતા છે ને મિત્રો આના ફોર્મ છે એક આઈ ખેડૂતની પોર્ટલ ઉપર છે ભરાશે. તો ખાસ કરીને અને પહેલી તારીખની આડેગાડે છે આ ફોર્મ ભરાવા શરૂ થશે આઈ ખેડૂતની પોર્ટલ ઉપર. કેવી રીતે ફોર્મ ભરાવવું અને સંપૂર્ણ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર એક નાનકડી કોમેન્ટ કરજો. તમે સંપૂર્ણ માહિતી જ્યારે ફોર્મ ભરાશે ત્યારે આ ફોર્મ છે એની ઓલરેડી અમે એનો પણ વિડીયો બનાવીશું. અને આ માહિતી છે મિત્રો સંપૂર્ણ સરકારી સહાય છે. આઈ ખેડૂતની પોર્ટલ ઉપરનો આ જે પરિપત્ર છે તમે જોઈ શકો છો. આ કોઈ જે પ્રાઇવેટ સહાય નથી, આ આઈ ખેડૂતની પોર્ટલ ઉપરની સરકારી સહાય છે એટલે કે આ ટ્રસ્ટેડ હોય છે ખાસ. અને જે તે મોસ્ટ ઓફલી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જેટલી સહાય આવશે એ બધી સરકારી સહાયો હોતી હોય છે. તો ખાસ કરીને આ વિડીયોને તમામ મિત્રો સુધી શેર કરી દો અને ચેનલની અંદર નવા હો તો આવી નવી માહિતી જોતી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી